નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ જેમાં મુદ્દાની વાત કરીએ તો કે શું આ યોજના છે એમનો શું હેતુ છે આ યોજનાની યોગ્યતા શું છે કોને કોને લાભ મળી શકે આ યોજનાનો લાભ શું થાય છે અને આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને આ યોજના કઈ કઈ બેંક દ્વારા છે અથવા કઈ કઈ બેંકમાં લાગુ પડે છે એમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો શરૂઆત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના વિશે તો મિત્રો વાત કરીએ પ્રધાનમંત્રી જનધન યોજના હવે સૌપ્રથમ આ યોજનાનો હેતુ શું છે એની વાત કરીએ તો કે ભાઈ બેંક ખાતાની સાથે લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ બેંકિંગ સર્વિસ થાપણ નાણાંની લેવડ દેવટ વીમો પેન્શન વગેરે પૂરી પાડવાની છે એટલે બેંકની સાથે સાથે ડેબિટ કાર્ડ બેન્કિંગ સર્વિસ થાપણ નાણાકીય લેવડ દેવટ અને વીમો અને પેન્શનની બધી જ છે સેવાઓ એ આ ખાતા અંતર્ગત કરવાનો આ યોજના અંતર્ગત પૂરી પાડવાનો હેતુ છે આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન છે યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે આ સિવાય એમની યોગ્યતાની વાત કરીએ તો કે ભાઈ દસ વર્ષથી વધુ વયના એટલે કે દસ વર્ષથી ઉપરની વય હોય એ કોઈ પણ વ્યક્તિ છે આ યોજના અંતર્ગત બેંકમાં ખાતું ખોલાવી શકે છે મિત્રો આગળ વધતા પહેલા જો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરશો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો આગળ વધીએ મિત્રો ફાયદાની વાત કરીએ કે આ યોજનાના શું ફાયદા છે શું લાભ છે તો કે આ યોજના સાથે સંકળાયેલા લાભો છે એ નીચે મુજબ છે જેની વાત કરીએ તો કે જમા રાશિ ઉપર વ્યાજ મળશે એટલે કે આ યોજનામાં જો તમે કોઈ રાશિ જમા કરાવશો બેંક ખાતામાં તો તમને એમની ઉપર વ્યાજ મળશે આ સિવાય એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ એટલે કે જો કોઈ આકસ્મિક ઘટના બને દુર્ઘટના બને તો વીમાનું કવચ છે એ કેટલો છે એક લાખ રૂપિયાનું વીમાનું કવચ આ યોજના અંતર્ગત ઓટોમેટિક આવી જશે કોઈપણ ન્યૂનતમ બેલેન્સથી જરૂર નથી એટલે કે એક પણ રૂપિયો રાખવાની જરૂર રહેતી નથી તેમ છતાંય રૂપે કાર્ડની મદદથી રકમ ઉપાડવા માટે થોડીક રકમ જમા રાખવામાં આવે એ હિતાવ છે એટલે કે જો તમારે રૂપે કાર્ડથી ઉપાડવી હોય તો થોડી ઘણી હોય તો સારી વાત છે પણ તમારે આ એકાઉન્ટમાં જો તમારે બેલેન્સ ના હોય તો પણ આ તમારું એકાઉન્ટ ચાલુ રહેશે ત્રીજું જોઈએ ત્રીસ હજારનું જીવન વીમા કવચ આવશે ત્રીસ હજારનું જીવન વીમા કવચ આવશે એટલે વીમો પણ આ યોજના અંતર્ગત આવી જશે ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર થઈ શકશે એટલે કે તમારે ભારત આખામાં કોઈપણ જગ્યાએ રકમની ટ્રાન્સફર કરવું હોય તો આ એકાઉન્ટ દ્વારા થઈ શકશે આ યોજના અંતર્ગત થઈ શકશે આ સિવાય સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધા લાભો જમા કરવામાં આવશે એટલે કે આગળ ભવિષ્યમાં કોઈપણ સરકારી યોજનાનો લાભ મળશે તો એ આ ખાતામાં ડાયરેક્ટ કહી શકાય કે સીધા છે એ આ લાભ આ ખાતામાં જમા થશે સાતમું વાત કરીએ છ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવટ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે એટલે કે છ મહિના પછીની ઓવરડ્રાફ્ટની સુવિધા શરૂ થઈ શકશે આઠમું વાત કરીએ પેન્શન તથા વીમાની સુવિધા મળી શકશે હવે પદ્ધતિની વાત કરીએ કે આ યોજનાની પદ્ધતિ કેવી છે તો કે ભાઈ પ્રધાનમંત્રી જનધન યોજના ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો જોઈશે એટલે કે ડોક્યુમેન્ટ શું જોઈશે એમની વાત કરીએ તો પ્રથમ છે આધાર કાર્ડ હોય તો બીજી કોઈ દસ્તાવેજની જરૂર રહેતી નથી જો આધાર કાર્ડ હોય કોઈ પણ વ્યક્તિ પાસે દસ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ પાસે જો આધાર કાર્ડ હશે તો એમને બીજા કોઈ દસ્તાવેજની જરૂર રહેતી નથી જો સરનામું બદલાઈ ગયું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે એટલે કે જો આધાર કાર્ડમાં સરનામું છે અને એ જો સરનામું હોય તો કોઈ સવાલ નથી પણ માની લો કે આધાર કાર્ડમાં જે સરનામું અલગ છે અને આપણું હાલનું સરનામું અલગ છે તો હાલના સરનામાનું પ્રમાણપત્ર આપવાનું જરૂરી બનશે ત્રીજું જોઈએ જો આધાર કાર્ડ ના હોય તો એવા કિસ્સામાં શું જોઈશે તો કે તો નીચે જણાવેલા દસ્તાઓ પૈકી કોઈ પણ એકની જરૂર પડશે જેમાં વાત કરીએ તો કે મતદાર ઓળખપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ નરેગા કાર્ડ કોઈપણ આમાંથી કોઈ પણ એક છે એ તમે આપી શકો પણ ક્યારે મિત્રો તો કે જ્યારે આધાર કાર્ડ ના હોય તો બાકી આધાર કાર્ડ હશે તો કોઈ આ વસ્તુ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી નોંધ ખાસ જોઈએ તો કે આ દસ્તાવેજમાં જો અરજદારનું સરનામું હોય તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ય કરશે એટલે કે જો આ જે ડોક્યુમેન્ટ ઉપરના જે જણાવ્યા છે મતદાર ઓળખ ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ પાસપોર્ટ નરેગા એમાંથી જેમાં પણ સરનામું હોય અને હાલનું સરનામું હોય તો એ પુરાવા સરનામાના પુરાવા તરીકે પણ ગણાશે ચોથું વાત કરીએ જો કોઈ પણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમવાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઈ પણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકશે એટલે કે જો કોઈ આપ ઉપરના જો કોઈ પણ દસ્તાવેજ ના હોય તેવા કિસ્સામાં કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે જો કોઈ વ્યક્તિ પાસે આ વસ્તુ નથી તો બેંક દ્વારા જે ઓછા જોખમવાળા વર્ગ માટે જે ગેઝેટેડ જે અધિકારી દ્વારા જે ગેઝેટેડ અધિકારીને પાવર હોય છે સત્તા હોય છે એને દ્વારા જારી કરેલો પત્ર હોય જેમાં વ્યક્તિનો ફોટો હોય અને પ્રમાણિત કરેલો હોય તેવા કોઈ પણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકાશે અમલીકરણ સંસ્થાની વાત કરીએ તો કે ભાઈ રાષ્ટ્રીયકૃત અને જાહેર એટલે કે રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેન્કોની શાખાઓ સહકારી બેંકોની શાખાઓ બેંક મિત્ર વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે એટલે કે કોઈપણ બેંક જેમાં રાષ્ટ્રીયકૃત હોય એટલે કે દેશ જાહેર થઈ ગયેલ જાહેર બેંક હોય અથવા જાહેર ક્ષેત્રની કોઈપણ બેંકની શાખા હોય તો સરકારી બેન્કોની જે સહકારી બેન્કો છે એમની શાખા હોય અથવા બેંક મિત્રો હોય અથવા વ્યવસાય પ્રતિનિધિત્વ વગેરે છે એ મારફત આ યોજનાનો લાભ લઈ શકાશે તો મિત્રો આજે છે આપણે વાત કરી જનધન યોજના વિશે સંપૂર્ણ માહિતીને આપણે એ ચર્ચા કરી ચૂક્યા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ